નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ રેલ કાઠિયાવાડી ટેક્સમાં તમારું સ્વાગત છે. અને હું આજે આવી ગયો છું સુરત શહેરની અંદર બાપા સીતારામ ચોક નાના વરાછાની અંદર. અહીં બાપા સીતારામ ચોક છે અને બાલાજી દાળ પકવાનમાં જે બે વર્ષથી અહીંયા ખૂબ ધૂમ મચાવે છે સુરતમાં, તો આપણે પણ ટેસ્ટ કરવા, કેવો ટેસ્ટ છે તમને બતાવું. ચાલો એમ જાવ ભાઈ. મજામાં. તો આપણે કઈ વસ્તુ બનાવીએ છીએ? આપણે દાળ પકવાન છે અને બીજું ઘૂઘરા. ઘૂઘરા આપણે વધારે ફેમસ કઈ વસ્તુ છે? વધારે ફેમસ આપણે બાલાજી દાળ પકવાન છે. દાળ પકવાન, હા. તો બનાવો જરા. પકવાન છે આપણે. પકવાન, હા. ઘઉં, મેંદો અને રવા. ઘઉં, મેંદો અને રવો લોટમાં મિક્સ કરી કરી હાથે વણી અને આને બનાવવામાં આવે છે. બરાબર. આપણે રાજકોટ સિસ્ટમ છે. હા, એ તો મેં ચટણી જોઈ ત્યાં મને ખબર પડી ગઈ. કાંદા, હા. આ કઈ ચટણી? આ ગોળની ચટણી છે. ગોળની? ગોળની, હા. આંબલીની, લસણ ડુંગળી ચટણી છે. ઓકે. સિંગ દાળ વેપર થોડુંક દહીં, થોડીક આ મરચાની ફીકી ફીકી ચટણી, હા. સિંગ દાળ, સિંગ. ઓકે, બરોબર. ચણાની દાળ છે, સ્પેશિયલ ચણાની. ચણાની દાળ જ છે. ચણાની દાળ, હળદર મીઠું ને ચણાની દાળ. સરસ મજાની આ ચણાની દાળ ઘટદાર છે. અને તો નિકુંજભાઈ, આપણે દાળ પકવાન નથી બનાવ્યા, એની પ્રાઇસ શું હોય છે? દાળ પકવાન 40 રૂપિયા. હા, અને દાળ અનલિમિટેડ આપો? હા, 40 રૂપિયાનું એક વાર દાળ પકવાન લીધું એટલે અનલિમિટેડ દાળ છે. જગ ભરીને આપી દેવાનું દાળનો, જેટલી પીવી એટલી. ઘૂઘરાની પ્રાઇસ શું છે? ઘૂઘરા 30 રૂપિયા. 30 રૂપિયા. ઘૂઘરા બનાવીને બતાવું. આપણું આ એડ્રેસ છે બાપા સીતારામ ચોકડી છે, આ BRTS રોડ છે, સીમાડા નાકા નિયર યોગી ચોક. ઘૂઘરાની પ્રાઇસ 30 રૂપિયા છે. 30 રૂપિયા, હા. 30 રૂપિયામાં 3 આપો. નોર્મલી ઘૂઘરા તમે જાઓ એટલે 3 વાગ્યા પછી મળે બધું. આપણે સવારે 8 થી રાતના 8 વાગે અહીંયા ઘૂઘરા મળે, ગરમા ગરમ. દાળ પકવાનના સમય શું છે? સવારનો દાળ પકવાન સવારમાં 7:30 થી 7:30 થી 8 વાગ્યા સુધી હોય રાતના. હા, ઘૂઘરા છે આપણે ગરમા ગરમ. ચટણી છે એમાં, તીખી ચટણી છે, પુદીનાની ચટણી છે અને મીઠી ચટણી છે. લઈ લઈને ઓર્ડર તો લેવાનો જોઈ ને સાહેબ. ત્યારબાદ સિંગ ફૂલ. ઉગ્રાની પ્રાઇસ છે 30 રૂપિયા. ગરમા ગરમ ઘૂઘરા. ઘૂઘરા પણ આવી ગઈ. તો ઘૂઘરાની ડીશ આપણી સામે આવી ગઈ છે અને ઘૂઘરાનું પહેલું ટેસ્ટિંગ કરી રહ્યો છું. તમે રાજકોટમાં ઘૂઘરા જો ખાધા હોય એનો મચાલો લાલ હોય છે, અહીંયા જનરલ મચાલો અંદર લીલો છે. અને આપણે જે ગોટામાં નાખીએ ને એ ટાઈપનો આખો મચાલો છે. પ્લસ જે એની લસણની ને મરચાની જે ચટણી આવે છે એનાથી આખો ટેસ્ટ આખો ભરે છે. અને મીઠી ચટણી તો જે રેગ્યુલર હોય તે જ હોય છે. જે ખાસ એની લીલી ચટણી છે ને એનો ટેસ્ટ ખૂબ સરસ આવી રહ્યો છે અને ઘૂઘરા પણ સારા છે. હવે આપણે દાળ પકવાન ટેસ્ટ કરીએ તો એ આપણી નજર આમે આવી ગયો. જોવો ને, દાળ અનલિમિટેડ છે, તમારે જેટલી નાખવી હોય એટલી તમે નાખી શકો છો. અને સરસ રીતે મિક્સ કરી દઈએ.
દાળ પકવાન તમને તેમની ચટણી જે રાજકોટની વાપરે છે અને જે ગોળ આંબલીને જે ડુંગળીવાળી નાખે તેના લીધે ટેસ્ટ પણ સારો છે. પ્લસ ભાઈ સિંગદાણા પણ ઝાઝા એવા નાખે છે અને દાળનો એકદમ ઘટદાર છે. જો તમે સુરતમાં આવો ને તો એકવાર હું તમને સજેસ્ટ કરીશ કે આ જગ્યાએ આવીને તમે ટેસ્ટ કરો, મજા આવી જાય. મેં દાળ પકવાને ટેસ્ટ કર્યો, એના 40 રૂપિયા પ્રાઇસ છે અને દાળ અનલિમિટેડ છે. અને ઘૂઘરા છે, 3 ઘૂઘરા આવે છે 30 રૂપિયામાં, તે પણ સરસ છે. તો તમારે આ બે વસ્તુ ખાવી હોય ને તો આવી જાઓ બાબા સીતારામ ચોક નાના વરાછા સુરત. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વધુ શેર કરજો, લાઇક કરજો. ફરી મળશું નવા વિડીયો સાથે. જય ભારત, જય હિન્દ.